સેમેસ્ટર 6 ના વિદ્યાર્થીની બેનો, પેપર નંબર 3 માં આપણે લોક માધ્યમના પ્રકારો વિશે અભ્યાસ કરીએ છીએ. લોક માધ્યમના પ્રકારોમાં લોક કથા, લોક ગીત, લોક નાટક, ભવાઈ અને રામલીલા એના વિશે આપણે અભ્યાસ કર્યો. આજે આપણે જોશું લોક માધ્યમનું આવો જ એક પ્રકાર, પપેટ, કે આપણે એને કઠપૂતળી પણ કહી શકીએ. આ લોકકળાનો સદુપયોગ શિક્ષણ માટે પણ કરવાનો વિચાર નવીન છે. અત્યારે બધા જ પ્રકારના શિક્ષણમાં સ્કૂલ કક્ષાએ કે ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ કે ઉચ્ચ શિક્ષણમાં પણ પપેટનો શિક્ષણમાં પ્રચાર પ્રસાર કરવામાં ખૂબ ઉપયોગ થાય છે. કઠપૂતળીના ખેલ દ્વારા સાક્ષરતાનું મહત્વ સરસ રીતે સમજાવી શકાય છે. ઉપરાંત દહેજ પ્રથા, સ્ત્રી શિક્ષણ, પ્રૌઢ શિક્ષણ, ફેમિલી પ્લાનિંગ અને આરોગ્ય જેવા વિષયો ઉપર ચુસ્ત અને સરળ ભાષામાં લખાયેલા ટૂંકા સંવાદો, વેશભૂષામાં સજ્જ કઠપૂતળીઓના મુખે બોલાવવાથી લોકોને ગમ્મત સાથે જ્ઞાન આપે છે. ઉપરાંત ભારતમાં મહાન ગ્રંથો રામાયણ અને મહાભારત ઉપર પણ કઠપૂતળીના ખેલ ભારતમાં અને એશિયાના કેટલાક દેશોમાં પણ દર્શાવવામાં આવે છે. કઠપૂતળીનો ખેલ સમુદાયને ગમે તે હોય, શેરી સમુદાય વાળા હોય કે ગ્રામ્ય સમુદાય વાળા હોય, ગમે તે ઉંમરના હોય, દરેકને ગમે જ છે. કઠપૂતળી દ્વારા કોઈ પણ વાત કહેવામાં આવે છે તે સમુદાયનો કોઈ પણ ઉંમરનો વ્યક્તિ હોય એ સહજતાથી, સરળતાથી અને ખૂબ રસપૂર્વક સાંભળે છે. કઠપૂતળીના આ જ ગુણને કારણે, એટલે કે પપેટની આ જ ગુણને કારણે સમુદાયમાં શિક્ષણ આપવા માટે, સમુદાયને ઘણી બધી બાબતોમાં જાગૃત કરવા માટે, સમુદાયમાં ઘણી બધી બાબતોનો પ્રચાર અને પ્રસાર કરવા માટે કે માર્ગદર્શન આપવા માટે પપેટ એ વપરાતું ખૂબ સરળ અને ખૂબ જ વપરાતું સાધન છે. પપેટ એ એટલા માટે પણ પ્રખ્યાત છે કે એનું વેશ પરિધાન સામેની વ્યક્તિને કે સમુદાયને આકર્ષે છે. પપેટ ખેલ માટેની કથા વસ્તુ પણ એટલી જ આકર્ષક હોય છે. કથા વસ્તુને અસરકારક રીતે વ્યક્ત કરતા પણ સરસ સંવાદો હોય છે. સંવાદોની અલગ અલગ અવાજોમાં રજૂઆત હોય છે. એટલે કે પપેટનું વેશ પરિધાન, સંવાદો, અલગ અલગ પાત્રો, બોલવાની છટા, આ બધું જ કારણસર પપેટ એ લોકપ્રિય લોક માધ્યમ છે. અનેક પ્રકારની પપેટ તૈયાર કરાય છે, જેમ કે છાયાદર્શક પપેટ, ગ્લો પપેટ, સ્ટ્રિંગ પપેટ, સ્ટિક પપેટ, માસ પપેટ વગેરે પપેટના જ પ્રકારો છે. તેનો ઉપયોગ નક્કી કર્યા બાદ ઉપરોક્ત બાબતોને અગાઉથી જ આયોજિત કરી તો જુદા જુદા વાતો કહેવા માટે જુદા જુદા પ્રકારની પપેટનો ઉપયોગ કરાય છે અને તો તે વધારે અસરકારક સાબિત થાય છે. પપેટ એ ઓછી કિંમતે તૈયાર થતું માધ્યમ છે અને તેની શરૂઆત માટે, તેની રજૂઆત માટે અને ખાસ પ્રકારની કળા
આવડવી જોઈએ, તેના વડે સ્થાનિક લોકો ઉપર ખાસ અસર પાડી શકાય છે અને મનોરંજનની સાથે સાથે સંદેશો પણ આપી શકાય છે. રાજસ્થાનમાં પપેટ શો આમ બાબત છે. ઘણા બધા રાજાઓ, ઘણા બધા એટલે કે ઐતિહાસિક બાબતો હોય, સામાજિક બાબતો હોય કે ધાર્મિક બાબતો હોય, એ પ્રકારની પપેટ બનાવવામાં આવે છે. એની વેશભૂષા પણ એ રીતે રાખવામાં આવે છે. એના હાથ, પગ અને ફેસ ઉપર દોરી બાંધવામાં આવે છે અને એને સંચાલન કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે. પપેટનું સંચાલન કરવું એ બહુ અઘરી બાબત છે, પણ પ્રેક્ટિસથી લોકો સરળતાથી સંચાલન કરી શકતા હોય છે. રાજા રાણીની વાતો હોય કે કોઈ મહાન પુરુષોની વાતો હોય, કોઈ રાજસ્થાનના વીર પુરુષની વાત હોય કે કોઈ દેવી દેવતાઓની વાત હોય કે સમાજને કોઈ પણ સામાજિક સંદેશો આપવાની વાત હોય, પપેટ દ્વારા લોકો આ સંદેશાઓ ઝડપથી સાંભળે છે અને સ્વીકારે છે. કારણ કે પપેટ દ્વારા અપાતા સંદેશાઓ રસપ્રદ હોય છે. પપેટ દ્વારા બોલવામાં આવતા સંવાદોની સાથે સાથે મ્યુઝિક પણ રાખવામાં આવેલું હોય છે, જેને કારણે લોકોને સાંભળવામાં રસ પડે છે અને નવું લાગે છે. પપેટની જેમ એક બીજું લોક માધ્યમ છે શેરી નાટકો. શેરી નાટક એ વર્તમાન સમયમાં ઉપસી આવેલ નાટકનો જ એક પ્રકાર છે, જેને અંગ્રેજીમાં સ્ટ્રીટ પ્લે પણ કહેવાય છે. આ નાટક મોટે ભાગે આધુનિક વિષય ઉપર હોય છે, ખાસ કરીને શહેરોમાં તે મેઇન રોડ ઉપર, ક્રોસિંગ એરિયામાં, માર્કેટ જેવા વિસ્તારોમાં કે શેરીઓમાં રજૂ થતા હોય છે. મોટા ભાગે તે રાજકીય વિષય ઉપર રજૂ થાય છે. સૌથી પહેલું શેરી નાટક બંગાળમાં ભજવાયું હતું અને તે સાહુકારો દ્વારા થતા મજૂરોના શોષણ અટકાવવું એના ઉપર હતું. આવા સ્ટ્રીટ પ્લેમાં સ્ક્રિપ્ટ એટલે કે લખાણ એ અગત્યની બાબત છે અને ત્યારબાદ તેને એક્ટર દ્વારા એક્ટિંગ કરી અને રજૂ કરવામાં આવે છે. આવા નાટકની વિશેષતા એ છે કે તેમાં ખાસ પ્રકારના ડ્રેસીસને મહત્વ આપવામાં આવતું નથી, ફક્ત સંદેશાને અસરકારક રીતે લોકો સુધી પહોંચાડવાનો હેતુ હોય છે. શેરી નાટકો પ્રાદેશિક ભાષામાં પણ રજૂ કરાય છે. તેમાં વચ્ચે સ્થાનિક ગીતો, ડાયલોગ્સ અને ડાન્સનો પણ ઉપયોગ થાય છે. આવા શેરી નાટકો શિક્ષિત વ્યક્તિ દ્વારા અભિનીત થતા હોય છે, તેથી તે વધારે શૈક્ષણિક અને ઓછા પરંપરાગત અને સામાજિક વિષય ઉપર રજૂ કરાતા હોય છે. ખાસ કરીને વિસ્તરણ કાર્યકર્તાઓ, આરોગ્ય કાર્યકર્તાઓ, વિદ્યાર્થીઓ દ્વારા આવા શેરી નાટકો ભજવાય છે. શેરી નાટકોમાં આપણે આગળ કીધું તેમ વેશભૂષા અગત્યની નથી, તેવી રીતે ડેકોરેશન, સ્ટેજ આવું કંઈ પણ જરૂરી છે નહીં. જ્યાં લોકોના સમૂહને એકત્રિત કરી શકાય, જ્યાં બધા જ પ્રકારની ઉંમરના, બધા જ પ્રકારના લોકો સરળતાથી આવન-જાવન કરતા હોય, ત્યાં આવા શેરી નાટકો કરવામાં આવે છે અને તેમાં ઘણા બધા વિષય દ્વારા શેરી નાટકો રજૂ કરી લોકોને બતાવવામાં આવે છે, કહેવામાં આવે છે. લોકો એના માટે સ્પેશિયલ બેસવાની પણ વ્યવસ્થા હોતી નથી, લોકો ઉભા ઉભા શેરી નાટકો જુએ છે. અને એમાં અગત્યની બાબત એ છે કે નાટક દ્વારા કહેતા સંદેશાને સમજવું. વેક્સિનેશનની બાબત હોય, કોઈ પણ એપિડેમિક રોગની બાબત હોય, પર્યાવરણની બાબત હોય,
પર્યાવરણ બચાવવાની બાબત હોય, પ્રદૂષણ ન ફેલાવવું, વૃક્ષો બચાવવું, દારૂનું સેવન ન કરો, સિગરેટ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, છોકરા છોકરીઓ બંનેને ભણાવવા જોઈએ, કુટુંબ કલ્યાણની વાતો, આવી કોઈ પણ બાબતો શેરી નાટક દ્વારા સારી રીતે લોકોના સમૂહને સમજાવી શકાય છે. શેરી નાટક એ પ્રાદેશિક ભાષામાં જ હોય છે. શેરી નાટક એક જગ્યાએ ભજવ્યા પછી ત્યાંના સમૂહને બતાવી દીધા પછી પાછું થોડા સમય પછી બીજી જગ્યાએ ભજાવી અને ત્યાં પણ સમૂહને એકત્રિત કરી અને એની એ જ વાત કહેવામાં આવે છે. શેરી નાટકો ખૂબ લાંબા હોતા નથી અને ઓછા સમયમાં ઓછા પાત્રમાં લોકોને સંદેશો પહોંચાડવાની વાત તેમાં હોય છે. શેરી નાટકો એ નાટક રજૂ કરવાની લોકોની કળા ઉપર આધારિત છે. તેમાં વધારે ખર્ચો થતો નથી, સ્પેશિયલ વેશભૂષા નથી, સ્પેશિયલ સ્ટેજ નથી, સંગીતની બહુ ઓછી જરૂર પડે છે. એકાદ ઢોલક હોય તો પણ ચાલે છે, પણ રજૂ કરનારની બોલવાની છટા, એનો અવાજ, એની સંવાદો એ સામેના લોકોને પ્રભાવિત કરતા હોવા જોઈએ. શેરી નાટકો થોડા થોડા અંતરે ભજવી લોક સમૂહને ભેગો કરી અને પોતાની વાત લોકો સુધી પહોંચાડવામાં આવે છે. ઘણા બધા એનજીઓ દ્વારા પણ આવા શેરી નાટકો લોકો સુધી પહોંચાડાય છે. વિદ્યાર્થીઓ પણ આવા શેરી નાટકો કરી અને ગમે તે જગ્યાએ જ્યાં એને સમૂહ મળે ત્યાં પોતાની વાત છે એ પહોંચાડી શકે છે. ખાસ કરીને વ્યસન મુક્તિની વાત હોય કે દહેજ વિરોધી વાત હોય ત્યાં આવા શેરી નાટકોના સંવાદો ખૂબ અસર કરે છે અને લોકો સુધી પોતાની વાત પહોંચાડી શકે છે. એટલે કે આપણા પરંપરાગત લોક માધ્યમો ફક્ત સીમિત શબ્દમાં કે સીમિત વાતમાં જ ન રહેતા અત્યારે આ બધા જ માધ્યમોનો ઉપયોગ લોકોને જાગૃત કરવા માટે, લોકો સુધી સારા સંદેશાઓ પહોંચાડવા માટે, લોકોને અવેર કરવા માટે અને શિક્ષણ આપવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.